જ્યારે લોકો પ્રેમમાં હોય છે ત્યારે એમને લાગતું હોય છે કે બિનશરતી છે છતાં મોટાભાગના કિસ્સાઓમાં એ અસફળ રહે છે તેનાથી જીવન આનંદપ્રદ નથી બનતું તો સદ્ગુરુ બિનશરતી પ્રેમ શું ક્યારે શક્ય બને છે જુઓ પ્રેમ શબ્દનો અર્થ એમ થાય છે કે તમને પ્રેમનો અનુભવ તમારી અંદરની એક ચોક્કસ પ્રકારની મીઠાશની લાગણીના રૂપમાં થયો છે આ લાગણી તમને આ વ્યક્તિને જોઈને થઈ કે તે વ્યક્તિ કે પેલી વ્યક્તિ એ અમે નથી જાણતા પણ તમારી અંદર આ વસ્તુ કોણ પ્રેરિત કરે છે આનાથી કંઈ ફરક નથી પડતો કે આમાં તમારી મદદ કોણે કરી પણ મૂળભૂત રીતે તમારી અંદર એ આકાર પામે છે ખરું ને તો આ લાગણી ફક્ત તમારામાં જ ઉદભવી કે હવામાં વ્યાપેલી હતી હું એ સ્પષ્ટ કરવા માગું છું હા બંને જગ્યાએ ખરેખર હવામાં વ્યાપેલી હતી ના એ લાગણી ફક્ત તમારી અંદર જ હતી કદાચ તમારી અંદર જે કંઈ થઈ રહ્યું હતું એટલું ઉલ્લાસથી ભરેલું હતું કે તમને તે સર્વત્ર દેખાયું તમે પ્રેમમાં છો એટલે તમને લાગ્યું કે તમારી માટે ફૂલો ખીલી રહ્યા છે પક્ષીઓ ગાઈ રહ્યા છે વાદળો વિહરી રહ્યા છે હમ ઠીક છે હું રોમાન્સની મજા મારી નાંખવા નથી માગતો પણ અસલમાં આ તમારી અંદર થઈ રહ્યું છે એ ખૂબ સરસ વાત છે કે તમે આવી મીઠાશભરી લાગણીનો અનુભવ કરી રહ્યા છો કોઈનાથી પ્રેરિત થઈને તમે અન્ય વ્યક્તિનો ચાવી તરીકે ઉપયોગ કરો છો તમારા અંદરનો અનુભવ ખોલવા માટે હું તમને પૂછું છું કે તમે ચાવીનો ઉપયોગ શા માટે કરી રહ્યા છો કે જ્યારે કોઈ તાળું જ નથી કોઈ બારણું જ નથી કોઈ પ્રકારનો અવરોધ જ નથી વાત ફક્ત એટલી જ છે કે તમે એક પુશ સ્ટાર્ટ મશીન છો તમે જાણો છો પુશ સ્ટાર્ટ મશીન ધારો કે પચ્ચીસ વર્ષ પહેલાં તમારી પાસે એમ્બેસેડર કાર હોત તો તમારે એને ઢાળ પર આ રીતે પાર્ક કરવી પડત કારણ કે સવારે બે લોકોએ એ ગાડીને ધક્કો મારવો પડત જો તમે એને આ રીતે પાર્ક કરો તો તમારા પરિવારમાંથી પણ કોઈ તમારી મદદે નહીં આવે જો તે આ સ્થિતિમાં હશે તો કદાચ કોઈ આવશે હવે તમામ કાર સેલ્ફ સ્ટાર્ટ આવે છે અને તેમાંની ઘણી તો રિમોટથી સ્ટાર્ટ થાય છે તેનો શું અર્થ છે ટેકનોલોજીકલ અપગ્રેડેશન તમે એક ટેકનોલોજીની સંસ્થા છો ઠીક છે હું પૂછું છું કે શું તમે તમારી ટેકનોલોજીને અપગ્રેડ કરીને સેલ્ફ સ્ટાર્ટ પર લઈ જવા માગો છો તમે જ્યારે સવારે ઉઠો છો અને સ્વયં દ્વારા જ જો આનંદ પ્રેમ અને ઉલ્લાસની લાગણીથી છલકાતા હો તો તમને પ્રેરિત થવા માટે અન્ય વ્યક્તિની કોઈ જરૂર નહીં પડે શું તમે સેલ્ફ સ્ટાર્ટ મશીન બનવાનું પસંદ કરશો જી તો પછી તમારે મારી પાસે આવવું પડશે અત્યારે જે લોકો હવામાં પ્રેમ જોઈ રહ્યા છે એ પોતાની રીતે ઠીક છે તમારે એમને કંઈ કહેવાની જરૂર નથી તમે કહો ઠીક છે ઠીક છે પણ તે ઘણું જરૂરી છે કે તમે એક સેલ્ફ સ્ટાર્ટ મશીન બનો નહીતર થોડા સમય પછી તમે અન્ય વ્યક્તિમાંથી આનંદ નીચેવાનો પ્રયત્ન કરશો ત્યારે આ પ્રેમ સંબંધ કંટાળાજનક અને દુષ્કર બની જાય છે કારણ કે તમે અન્ય વ્યક્તિમાંથી આનંદ નીચેવાનો પ્રયત્ન કરો છો નો જીવન એવું જોઈએ કે જ્યારે આનંદની કે પ્રેમની કે ઉલ્લાસની વાત આવે ત્યારે તમે એના સ્ત્રોત હોવા જોઈએ તમે એના સ્ત્રોત હોવા જોઈએ જીવનમાં અન્ય વસ્તુઓની વહેંચણી થતી હોય છે કોઈ સંબંધનો ભાગ બનવા માટે બે માર્ગ હોય છે એક માર્ગ એ છે કે તમે અન્યમાંથી કશુંક મેળવવા ઈચ્છો છો બીજો માર્ગ એ છે કે તમે કોઈની સાથે કશુંક વેચવા માંગો છો આ બે માર્ગો છે જો જો તમે 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 માર્ગ માર્ગ અપનાવશો અપનાવશો તો તો તમારું જીવન સુંદર બનાવશો અને જ્યારે તેઓ તમને આપવાનું બંધ કરી દેશે ત્યારે તમારી ઘણી જ ભયંકર બની રહેશે તમે એવા લોકો જોયા હશે કે જે વિચારતા હોય કે તેઓ જબરદસ્ત પ્રેમીઓ છે પણ પરિસ્થિતિ કેટલી દુષ્કર બની રહે છે ના એટલા માટે નહીં કે એમનામાં કંઈક ખોટું છે કારણ કે તેમણે ખોટા પગલાથી શરૂઆત કરી અને વિચાર્યું હતું કે આ વ્યક્તિ શાંતિ મારા આનંદનો સ્ત્રોત છે નો 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 આનંદ કે દુઃખ તેનો સ્ત્રોત તમારી અંદર છે હા કે ના આનંદ હોય કે દુઃખ તેનો સ્ત્રોત તમારી અંદર રહેલો છે નક્કી તમારે કરવાનું છે જો તમે સદાય આનંદિત હશો તો એ લોકો તમારી સાથે રહેવા માંગશે જો તમે દુઃખી રહેશો તો તેઓ થોડા સમય સુધી તમને સહન કરશે તમને એક જોક કહું ચાલશે પ્લીઝ સદ્ગુરુ એક દિવસ શંકરન પિલ્લાઈ એક સાંજે બગીચામાં ચાલી રહ્યા હતા સૂર્યાસ્તનો સમય હતો તેણે એક યુવાન સુંદર સ્ત્રીને પથ્થરની બેન્ચ ઉપર બેઠેલી જોઈ એવી બેન્ચ તમે જોઈ છે તે પણ ત્યાં જઈને એ જ બેન્ચ પર બેસી ગયા થોડી વાર પછી તે થોડા નજીક ખસ્યા સ્ત્રી થોડી દૂર ખસી થોડી મિનિટો પસાર થયા પછી તે પાછા સ્ત્રીની નજીક ખસ્યા સ્ત્રી સેજ દૂર ખસી તે વળી પાછા નજીક ખસ્યા હવે તો બેન્ચનો સાવ છેડો આવી ગયો હતો તો સ્ત્રી ખસી શકે તેમ નથી તેણે પિલ્લાઈને ધક્કો માર્યો ત્યારે તેઓ બે મિનિટ રોકાયા કારણ કે સૂર્ય એકદમ યોગ્ય એંગલ પર આવી જાય પછી તે ઘૂંટણીએ બેસીને બોલ્યા આઈ લવ યુ હું તને એવી રીતે પ્રેમ કરું છું જે રીતે જીવનમાં કદી કોઈને નથી કર્યો તમે જાણો છો કે સ્ત્રી પ્રેમ માટે મૂર્ખ બની જતી હોય છે અને પાછો સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો ભર બપોર હોત તો તેણે કદાચ વાત ન માની સૂર્યાસ્ત થઈ રહ્યો હતો વાતાવરણ એકદમ પરફેક્ટ હતું અને સ્ત્રીએ તેમના પ્રેમનો સ્વીકાર કર્યો પ્રકૃતિ હાવી થઈ ગઈ અને એમની વચ્ચે ઘણી વસ્તુઓ થઈ પછી પીલે ઘડિયાળ જોઈ અને રાતના આઠ વાગી ગયા હતા તે અચાનક ઊભા થયા અને બોલ્યા હવે મારે જવું પડશે જવાનો સમય થઈ ગયો સ્ત્રી બોલી ક્યાં જાઓ છો તમે કહ્યું તમે મને પ્રેમ કરો છો તે બોલ્યા મારી પત્ની મારી રાહ જોઈ રહી છે તો મોટાભાગના લોકો માટે આઈ લવ યુનો અર્થ આવો થતો હોય છે જેમ કે ખુલજા સિમસિમ તમે કશુંક મેળવવા માગતા હો થઈ શકે કે તમારી જરૂરિયાત શારીરિક માનસિક ભાવાત્મક આર્થિક સામાજિક કે ખબર નહીં બીજું શું શું તમારે તમારી જરૂરિયાતો સંતોષવાની હોય છે આથી તમે આ મંત્રનો ઉપયોગ કરો છો અને કારગત નીવડે છે અડધા કિસ્સાઓમાં તો કારગત નીવડે છે ઓકે કે એ જરૂરી છે કે તમે પ્રેમમાં હોવાના આનંદ વિશે જાણો કારણ કે ભાવનાઓની મીઠાશ હોવી ખૂબ જરૂરી છે જો તમે જીવનમાં ખરેખર મોટા પગલાં ભરવા માગતા હો જો તમારા હૃદયમાં પ્રેમની મીઠાશ ન હોય અને જો વિશ્વમાં ખાસ કરીને ભારતમાં તમે મોટા પગલાં લેવાનો પ્રયત્ન કરશો તો તમે નિરાશ થઈ જશો અને કેનેડા જતા રહેશો કેનેડામાં તમને ફક્ત મૂઝ જ જોવા મળશે મોટા ભાગના પ્રદેશમાં આથી બરાબર છે